શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, પાઠ નંબર 10 તરુણા અવસ્થા તરફ, ભાગ 2 વિશે આજે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં પાઠ નંબર 10 દ્વિતીય સત્રમાં તરુણ અવસ્થા તરફ ભાગ 1માં આપણે આ પાઠની થોડીક જાણકારી મેળવી હતી. તો આજે આપણે ભાગ 2માં જે અધૂરો પાઠ છે તેના વિશે જાણકારી મેળવવાની છે. તો આગળનો પ્રશ્ન છે, એડ્રીનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવના કાર્ય જણાવો. જે આપણે અંદર એડ્રીનલ ગ્રંથિ આવેલી છે એ હોર્મોનના કાર્ય શું છે? તો જોઈએ, એડ્રીનલ ગ્રંથિ રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખવાનું કાર્ય કરતા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તો આ ગ્રંથિનું મુખ્ય કાર્ય છે જે આપણા લોહીમાં ક્ષારની માત્રાનું છે જે હોય એને નિયમન એટલે કે સંતુલન રાખવાનું કાર્ય કરતા જે અંતઃસ્ત્રાવ છે એનું કરે છે, ઉત્પન્ન કરે છે એટલે કે ઉત્પાદન કરે છે. એડ્રીનલ ગ્રંથિમાંથી બીજો એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તેને એડ્રીનલિન કહે છે. એટલે કે એડ્રીનલ ગ્રંથિમાંથી એક બીજો એક અંતઃસ્ત્રાવ હોર્મોન ઉત્પન્ન થાય છે, નામ છે એડ્રીનાલિન. એડ્રીનાલિન સાથે ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે. હવે જે એડ્રીનલ ગ્રંથિ છે એમાંથી એક એડ્રીનાલિન છે ગ્રંથિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, એ શું કરે છે? તો ગુસ્સો, ચિંતા, ઉત્તેજનાની અવસ્થા, તણાવની સ્થિતિ આ બધાને શું કરે છે? કંટ્રોલ કરે છે, નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, એડ્સ કયા વાયરસથી થાય છે, તેનો ફેલાવો કઈ રીતે થાય છે? તો એડ્સ એક ગંભીર રોગ છે જે વાયરસથી ફેલાય છે. તો જોઈએ, એડ્સ એચઆઈવી નામના વાયરસથી ફેલાય છે. એડ્સ છે એ હ્યુમન ઇમ્યુકો વાયરસ નામના જે એસઆઈવી વાયરસ છે એનાથી આ ફેલાતો રોગ છે એડ્સ. તેનો ફેલાવો નીચે રીતે થાય છે. તો એડ્સનો ફેલાવો કઈ રીતે થાય છે? તો પહેલું, એચઆઈવી ચેપગ્રસ્ત ઇન્જેક્શન સોય સિરીઝ દ્વારા. હવે એચઆઈવી રોગ છે એક પ્રકારનો વાયરસ દ્વારા ફેલાય છે. તો કોઈ એચઆઈવી દર્દીને, એડ્સવાળા દર્દીને જો ઇન્જેક્શન સોય ઉપયોગ કર્યો હોય અને એ સોય આપણી પર ઉપયોગ કરીએ સિરીઝ કે સોય, તો આપણે પણ એચઆઈવી થવાની શક્યતા રહેલી છે. બીજું, એચઆઈવી ચેપગ્રસ્ત માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા. હવે જે વ્યક્તિને એડ્સ થયેલો છે એચઆઈવી, એ માતા જો પોતાના બાળકને દૂધ સ્તનપાન કરાવે તો એના દ્વારા પણ આ એચઆઈવી રોગ આપણને એના થતો હોય છે. ત્રીજું, એચઆઈવી ચેપગ્રસ્ત વ્યક્તિ સાથેના જાતીય સંપર્ક દ્વારા. તો એવી વ્યક્તિ સાથે જાતીય સમાગમ કરવાથી અથવા જાતીય સંપર્ક દ્વારા પણ આ રોગ છે એ ફેલાતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, મુખ્ય છે એ તફાવત વિશે જોઈએ. તો તફાવત છે નર જાતીય અંતરસ્ત્રાવ અને માદા જાતીય અંતરસ્ત્રાવ. તો આ મહત્વનો તફાવત છે. તો જોઈએ પહેલો પોઈન્ટ, નર જાતીય અંતરસ્ત્રાવમાં નર જાતીય અંતરસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે. ખાસ યાદ રાખજો કે આપણા જે નર હોય પુરુષ એનામાં અંતરસ્ત્રાવ હોર્મોન છે ટેસ્ટોસ્ટેરોન. બીજું, તે શુક્રપિંડમાંથી સ્ત્રાવ પામે છે. આ ટેસ્ટોસ્ટેરોન છે એ શુક્રપિંડમાંથી સ્ત્રાવ પામે છે. જ્યારે માદા જાતીય અંતરસ્ત્રાવમાં માદા જાતીય અંતરસ્ત્રાવ ઇસ્ટ્રોજન છે. જેમ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન છે એમ સ્ત્રીઓમાં છે એ અંતરસ્ત્રાવ હોર્મોન ઇસ્ટ્રોજન છે. તે અંડપિંડમાંથી સ્ત્રાવ પામે છે. ટેસ્ટોસ્ટેરોન છે એ પુરુષોમાં શુક્રપિંડમાંથી ઉત્પન્ન થાય છે, જ્યારે માદા એટલે કે મહિલાઓમાં અંતરસ્ત્રાવ ઇસ્ટ્રોજન છે તે અંડપિંડમાંથી સ્ત્રાવ પામે છે. ત્રીજો પોઈન્ટ, આ અંતરસ્ત્રાવ છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણો પહેરે છે. આ ટેસ્ટોસ્ટેરોન છે ટેસ્ટોસ્ટેરોન એ છોકરાઓમાં જે ગૌણ જાતીય લક્ષણો છે દાઢી મૂછ ઉગવી, આ ખંભા પોળા થવા, એ બધા ગૌણ જાતીય લક્ષણોને શું કરે છે? ઉત્પન્ન કરે છે. જ્યારે માદામાં આ અંતરસ્ત્રાવ છોકરીઓમાં ગૌણ જાતીય લક્ષણો પહેરે છે. આમાં જેમ છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણો ઉત્પન્ન કરે એમ સ્ત્રીઓમાં છોકરીઓમાં પણ આ ગૌણ જાતીય લક્ષણો ઉત્પન્ન કરે છે. નંબર 4, દાઢી મૂછનો વિકાસ તેના અસર હેઠળ થાય છે. તો ટેસ્ટોસ્ટેરોનના હોર્મોનના કારણે છે છોકરાઓમાં દાઢી મૂછ છે એ ઉત્પન્ન થતું હોય છે, જ્યારે માદામાં સ્તન ગ્રંથિનો વિકાસ તેની અસર હેઠળ થાય છે. તો આ તો મહત્વનો તફાવત નર જાતીય અંતરસ્ત્રાવ અને માદા જાતીય અંતરસ્ત્રાવ.
ત્યારબાદ બીજો તફાવત છે નરના ગૌણજાતીય લક્ષણો અને માદાના ગૌણજાતીય લક્ષણો. તો નરના ગૌણજાતીય લક્ષણો કયા છે અને માદાના ગૌણજાતીય લક્ષણો કયા છે? તો પેલો, ચહેરા પર દાઢી મૂછનો વિકાસ જોવા મળે છે. તો નર એટલે કે છોકરાઓમાં છે ચહેરા પર દાઢી મૂછનો આપણે વિકાસ જોવા મળે છે, જ્યારે માદામાં દાઢી મૂછનો વિકાસ થતો નથી. બીજું, ખંભાનો વિસ્તાર વધારે પહોળો હોય છે. નરમાં છે ખંભાનો વિકાસ અથવા વિસ્તાર સૌથી વધુ પહોળો હોય છે, જ્યારે માદામાં ખંભાનો વિસ્તાર સાપેક્ષ સાંકડો હોય છે. જ્યારે ખંભાનો વિકાસ સાપેક્ષ કેવો હોય? સાંકડો હોય છે. ત્રીજું, સ્તન ગ્રંથિ અવિકસિત રહે છે. નરમાં છે સ્તન ગ્રંથિનો વિકાસ થતો નથી, અવિકસિત રહે છે. આમાં સ્તન ગ્રંથિનો વિકાસ જોવા મળે છે, એમાં સ્તન ગ્રંથિનો વિકાસ થતો હોય છે. નંબર ચાર, નિબદ્ધ પ્રદેશ ઓછો વિકસિત હોય છે. નિબદ્ધ પ્રદેશ છે એ નરમાં છે એ ઓછો વિકસિત જોવા મળે છે, જ્યારે માદામાં નિબદ્ધ પ્રદેશ એટલે કે કમર નીચેનો ભાગ છે એ વધુ વિકસિત હોય છે. તો આ હતા નર અને માદાના ગૌણજાતીય લક્ષણો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, તરુણ અવસ્થામાં અસુરક્ષાનો અનુભવ થાય છે શા માટે? સમજાવ્યું, ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે આ અવસ્થામાં, તરુણ અવસ્થામાં છે એ અસુરક્ષાનો અનુભવ શા માટે થાય છે? તો જોઈએ પહેલો પોઈન્ટ, તરુણ અવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની અવસ્થા છે. આ તરુણ અવસ્થા એવો જીવનનો સંક્રાંતિ અવસ્થા કહેવાય જેમાં એમાં વિચારવાણીમાં પણ પરિવર્તન જોવા મળે છે. બીજું, પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે ધ્યાન રાખતો થાય છે. તો પહેલાની કરતાં આ અવસ્થામાં છે એ પોતાના શરીર અને પોતાના શહેર અને પોતાના શરીરની નિયમક સ્વતંત્ર વધારે પડતું તેનું ધ્યાન રાખતો હોય છે પહેલાં કરતાં. ત્રીજો પોઈન્ટ, તરુણોમાં બૌદ્ધિક વિકાસ થતાં તે વિચારોમાં વધુ સમય લે છે. આ અવસ્થામાં છે બુદ્ધિનો વિકાસ સારો પ્રમાણમાં થતો હોવાથી તે વિચારવામાં સમય વધુ લે છે કે શું કરવું અને શું ના કરવું. નંબર ચાર, વ્યક્તિ જીવનના આ ગાળામાં મગજની શીખવાની ક્ષમતા સૌથી વધારે હોય છે. તરુણ અવસ્થામાં છે એ આ અવસ્થામાં એના મગજની શક્તિ તીવ્રતા હોય છે જે અભ્યાસમાં છે એ આગળ વધતા હોય છે. નંબર પાંચ, આ ગાળો માનસિક બૌદ્ધિક અને સંવેદક પરિપક્વતા મેળવવાનો ગાળો છે. તો આ અવસ્થા એવી છે જેમાં માનસિક બૌદ્ધિક મગજ અને સંવેદનાત્મક એટલે કે ફિલિંગ ઇમોશનલી આ ત્રણેયનો પરિપક્વતા એટલે કે સંપૂર્ણ વિકાસ થવાનો મેળવવાનો સમય છે. નંબર છ, વ્યક્તિ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. તો આ વ્યક્તિ છે એ શારીરિક તેમજ ફિઝિકલી અને માનસિક મેન્ટલી બંને પ્રત્યે છે બદલાવ પ્રત્યે અનુકૂળ એટલે કે જે બદલાવ આવ્યા છે પરિવર્તન આવ્યા છે એના પ્રત્યે છે એ અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરે છે. સાત, આ સ્થિતિમાં ક્યારેક અસુરક્ષાનો અનુભવ થાય છે. તો આ બધા પરિવર્તનો ચેન્જ થવાના કારણે શરીરમાં થોડોક છે અસુરક્ષાનો અનુભવ છે એ આ અવસ્થામાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઋતુચક્ર એટલે કે રજોસ્ત્રાવ એક ચક્ર સમજાવો. ઋતુસ્ત્રાવ એટલે શું અથવા રજોસ્ત્રાવ રક્તસ્ત્રાવ એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. ઋતુસ્ત્રાવ અથવા રજોસ્ત્રાવ, તો જોઈએ ઋતુસ્ત્રાવ અથવા ચક્ર. સ્ત્રીમાં પ્રજનન અવસ્થા 10-12 વર્ષની ઉંમરથી 45-50 વર્ષની ઉંમર સુધી દર 28-30 દિવસ અંતરાલે ઋતુસ્ત્રાવની ઘટના જોવા મળે છે. અગાઉ પણ આપણે ભાગ એકમાં જોયું હતું ઋતુસ્ત્રાવ અથવા ઋતુચક્ર વિશે. તો સ્ત્રીઓમાં જે પ્રજનનની અવસ્થા છે 10-12 વર્ષથી માંડીને 45-50 વર્ષની દર 28-30 દિવસ અંતરાલે એક ઘટના જોવા મળે છે. અંતરાલ સમયે ઋતુસ્ત્રાવની ઘટના જોવા મળે છે. બીજું, ઋતુસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ અંતરસ્ત્રાવ દ્વારા થાય છે. ઋતુસ્ત્રાવ છે ચક્રનું નિયંત્રણ છે એ અમુક હોર્મોન્સ દ્વારા થતું હોય છે. ત્રીજો પોઈન્ટ, સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી અંડપિંડમાં અંડકોષો પરિપક્વ થવા લાગે છે. જ્યારે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થા તરુણ અવસ્થાનો પ્રારંભ થાય એટલે અંડપિંડમાં છે એ અંડકોષો છે એ પરિપક્વ થવા લાગે છે. આગળનો પોઈન્ટ, બંને અંડપિંડ પૈકી વારાફરતી પ્રતિમાસ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. દર 28-30 દિવસે અંડપિંડમાંથી અંડકોષ છે એ મુક્ત થાય છે. પાંચમો, આ સમયમાં ગર્ભાશયની દિવાલ
રુધિરાથી એટલે ગર્ભ ધારણ કરી શકે તે માટે જાડી થાય છે. તો દર 28-30 દિવસ જે છે અંતરાલે છે એ આ પીરિયડનો ટાઈમ હોય છે એ ગર્ભાશયની દિવાલ છે એ ગર્ભ ધારણ કરી શકે તે માટે શું થાય છે જાડી થાય છે. નંબર 6 અંડકોષો મુક્ત થાય બાદ જો ફલિત ન થાય તો ગર્ભ ધારણની તૈયારી નકામી થાય છે. હવે અંડકોષ જ્યારે મુક્ત થાય અને જો એ ફલિત ન થાય તો જે ગર્ભધારણની તૈયારી છે એ કેવી થાય છે નકામી થાય છે એટલે ફેલ થાય છે. 7મો પોઈન્ટ આ સ્થિતિમાં અફલિત અંડકોષ અને ગર્ભાશયનું અંદરનું જાડું સ્તર તેમજ રુધિરવાહિનીઓ તૂટવા લાગે છે તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે જેને ઋતુસ્ત્રાવ કહે છે. જે અંડકોષમાંથી અન્નપિંડમાં જે અંડકોષ ઉત્પન્ન થયો છે જો તે ફલિત ન થાય તો ગર્ભધારણની સ્થિતિ છે નિષ્ફળ જાય છે અને નિષ્ફળ જવાના કારણે અંડકોષ છે એ ગર્ભાશયનું અંદરનું જે જાડું સ્તર છે એ રુધિરવાહિનીઓ છે તૂટવા લાગે છે અને આ ઘટનાને શું કહેવામાં આવે છે રક્તસ્રાવ અથવા ઋતુસ્રાવ કહે છે. 8મું ઋતુસ્રાવ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થઈ અંડપિંડમાંથી મુક્ત થવું અને ગર્ભાશયની દિવાલમાં જાડી જેવી અને ફલન ન થતાં દિવાલનું તૂટવું વગેરેનો સમાવેશ થાય છે. તો આખા ચક્રમાં છે એ અંડકોષનું પરિપક્વ થવું અન્નપિંડમાંથી મુક્ત થવું અને ગર્ભાશયની દિવાલ જાડી ફળી જાડી થઈને અને અફલન ન થતાં દિવાલ તૂટવું વગેરેનો આમાં સમાવેશ થતો હોય છે. તો આખી આ ઘટના છે ઋતુચક્ર અથવા ઋતુસ્ત્રાવ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે આ પાઠનો મહત્વનો છેલ્લો કે મનુષ્યમાં લિંગ નિચેન સમજાવો. હવે મનુષ્યમાં જે જાતિ નક્કી કરવામાં આવે છે એ કેના આધારે નક્કી કરવામાં આવે છે કે લિંગ નિચેન થાય છે. અમુક યંત્રો પણ અત્યારે મારા મેડિકલમાં ઉપલબ્ધ છે જેના કારણે આપણે જે ગર્ભમાં જે બાળક છે એની આપણે જાતિ નક્કી કરી શકીએ છીએ કે બાળક જન્મનાર છે એ છોકરો છે કે છોકરી. તો જે આ છોકરો કે છોકરી જાતિ નક્કી કરવા માટે લિંગ નિશ્ચયન છે એ આખી ઘટના છે આપણે જોવાની છે. તો મનુષ્યમાં લિંગ નિશ્ચયન તો જોઈએ. પહેલો પોઈન્ટ મનુષ્યના બધા કોષોના કોષ કેન્દ્રમાં તેવી જોડ રંગસૂત્ર આવેલા છે. હવે મનુષ્યના જે બધા કોષો છે એના કોષ કેન્દ્રમાં છે કેટલા રંગસૂત્રો આવેલા છે તો 23 જોડ રંગસૂત્રો આવેલા છે. આ પૈકી 23મી જોડ એક જોડ લિંગી રંગસૂત્રોની છે. 23 જોડ આવેલી છે એટલે કે 46 રંગસૂત્રો થાય જોડમાં ગણીએ તો. તો 23મી જોડ છે એક જોડ એ કેવો છે એક લિંગી રંગસૂત્રો છે. ત્રીજું સ્ત્રીમાં XX અને પુરુષોમાં XY લિંગી રંગસૂત્ર હોય છે. હવે સ્ત્રીઓમાં પણ 23મી જોડ XX અને પુરુષોમાં XY આ રંગસૂત્રો આવેલા છે. ખાસ રાખજો સ્ત્રીઓમાં XX અને પુરુષમાં XY રંગસૂત્રો હોય છે. નંબર 4 જનન કોષો શુક્રકોષો અથવા અંડકોષમાં દરેક જોડનું એક એક રંગસૂત્ર હોય છે. એટલે કે જનન કોષ એમાં પછી શુક્રકોષ હોય કે અંડકોષ દરેક જોડોમાં એક છે રંગસૂત્ર હોય છે એક XX અને એક XY. 5મું સ્ત્રીમાં અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષો હંમેશા લિંગી રંગસૂત્ર એક્સ જ હોય છે. હવે સ્ત્રીઓમાં જે કારણ કે બંને XX રંગસૂત્ર છે એટલે એમાં કાંઈ પ્રશ્ન જ નથી. એટલે કે સ્ત્રીમાં જે અંડપિંડમાં જે મુક્ત થતો અંડકોષ છે એ હંમેશા કયું રંગસૂત્ર હોય એક્સ હોય છે. જ્યારે 6ઠો પોઈન્ટ જ્યારે પુરુષોમાં શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષોમાં બે પ્રકારના હોય છે અડધો છે એ એક્સ અને અડધો છે એ વાય રંગસૂત્ર ધરાવતા હોય છે. બાકીના શુક્રકોષો લિંગી રંગસૂત્રો વાય ધરાવતા હોય છે. એટલે કે એમાં બે પ્રકારના જોવા મળે છે રંગસૂત્રો એક્સ અને વાય. અડધા છે એ એક્સ અને બાકીના છે એ વાય રંગસૂત્રો હોય છે. 7મો પોઈન્ટ જો અંડકોષનું ફલન રંગસૂત્ર એક્સ ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મન્સ XX લિંગી રંગસૂત્રો ધરાવે છે અને છોકરી તરીકે વિકાસ પામે છે. એટલે ખાસ સમજવાનું છે જો સ્ત્રીમાં તો બે XX રંગસૂત્ર છે પુરુષોમાં બે રંગસૂત્ર છે એક્સ અને વાય. જો સ્ત્રીમાંથી એક્સ રંગસૂત્ર મુક્ત થાય અને પુરુષોમાં પણ એક્સ રંગસૂત્ર મુક્ત થાય તો યુગ્મનની જોડ શું બનશે XX રંગસૂત્રનું સાચે. તો એના કારણે જે જન્મનાર બાળક છે કેવી હોય છે છોકરી તરીકે વિકાસ પામે છે. નંબર 8 જો અંડકોષનું ફલન વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મન્સ XY રંગી રંગસૂત્રો ધરાવે છે અને છોકરા તરીકે વિકાસ પામે છે. એટલે
પુરુષોમાં વાય રંગસૂત્ર શુક્રકોષ વડે ઉત્પન્ન થાય તો એ જોડું બનશે એક્સ વાય, અને એક્સ વાય સૂત્ર બને તો જન્મનાર છોકરો કોણ હોય છે? બાળક છોકરો તરીકે વિકાસ પામે છે. આમ યુગમજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચિત માટેનો સંદેશ હોય છે, એટલે કે જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચન તેના પિતાની લિંગી રંગસૂત્ર વડે થાય છે, માતા દ્વારા નહીં. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જન્મનાર બાળકનું લિંગ નિશ્ચિત માટે છે માત્ર ને માત્ર પુરુષો જવાબદાર હોય છે, મહિલા જવાબદાર હોતા નથી. એટલે કે પિતાની લિંગ ઉપરથી છે, રંગસૂત્ર ઉપરથી છે બાળકની જાતિ નક્કી થાય છે. એટલે આપણા સમાજ જ્યાં કુરિવાજો છે કે માતા છે બાળકનો જન્મ ન થાય તો મહિલા દોષિત હોય છે, તો એ બિલકુલ ખોટું છે. કારણ કે બાળકની છે જાતિ નક્કી કરવા માટે છે એ પિતાના રંગસૂત્રો મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે તો આકૃતિમાં પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે શુક્રકોષમાં છે એ એક્સ વાય રંગસૂત્ર હોય છે, જ્યારે સ્ત્રીઓમાં જે અંડકોષ હોય છે એમાં બે રંગસૂત્ર હોય છે, જે બે હોય છે એક્સ એક્સ. જો યુગમજમાં જો એક્સ અને વાયની જોડ બને તો જન્મનાર બાળ શિશુ કોણ હોય છે? છોકરો હોય છે. જ્યારે એક્સ અને એક્સ યુગમજ બને તો જન્મનાર બાળક શું હોય છે? છોકરી હોય છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે બાળકની લિંગ જાતિ નક્કી કરવા માટે છે પિતાના રંગસૂત્રો મહત્વનો ભાગ ભજવે છે, ના કે માતા દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 10 તરુણ અવસ્થા તરફ અહીં પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં એક નવા પાઠ સાથે મળશું. ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો. સ્ટે હોમ, સ્ટે સેફ. આભાર, ધન્યવાદ. થેન્ક યુ.